માં અને આપ સૌનું સ્વાગત છે મારી કુકિંગ ચેનલ સ્ટાર કિચન માં। આજે આપણે જોઈશું જામનગર નો ખૂબ જ ફેમસ થયેલ ઘૂંટાની રેસિપી। લીલા શાકભાજી થી ભરપૂર અને એક પણ તેલ કે મસાલા વિના બનતો આ ઘૂંટો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। શિયાળાની ઋતુમાં આવતા જુદા જુદા શાકભાજીમાંથી ખૂબ જ પૌષ્ટિક એવો ઘૂંટો કોઈ પણ પ્રકારના તેલ કે વઘાર વિના બનાવવામાં આવે છે। તેમાં કોઈ પણ સૂકા મસાલા નાખવામાં નથી આવતા। તો આવો ખૂબ જ હેલ્ધી અને કુકરમાં સરળતાથી બની જાય તેવા ઘૂંટાની રેસિપી ચાલો જોઈ લઈએ। બાય ધ વે, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરી ન હોય તો પ્લીઝ તેને સબસ્ક્રાઇબ કરજો અને મારો આ વિડીયો પસંદ આવે તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો। તો સૌપ્રથમ આપણે ઘૂંટામાં વપરાતા જુદા જુદા શાકભાજી જોઈ લઈએ। તો અહીં આપણે ઘૂંટામાં નાખવા માટે વાલ લીધા છે, લીલા વટાણા, ફ્લાવર, રીંગણ, બટાકું, દૂધી, વાલોળ, કોબીજ લીધું છે, જીંજરા લીધા છે, ચોળાની સિંગું લીધી છે, લીલું લસણ લીધું છે એકદમ ઝીણું કાપેલ, લીલી ડુંગળી લીધી છે, સૂકી ડુંગળી લીધી છે અને અહીં આપણે લીલા મરચાં, આદુ અને લસણ લીધું છે, મગની છળી દાળ લીધી છે, પાલકની ભાજી લીધી છે, કોથમીર લીધી છે, સુવાની ભાજી લીધી છે અને મેથી લીધી છે। અહીં બધા શાકભાજીને કાપીને તૈયાર જ રાખ્યા છે। હવે આ શાકભાજીમાંથી અમુક શાક ન હોય તો પણ તમે ઘૂંટો બનાવી શકો છો અને શાકભાજીની ક્વોન્ટિટી પણ તમે વધારે કે ઓછી રાખી શકો છો। હવે આમાંથી આપણે લીલું લસણ અને લીલી ડુંગળીને સાઈડમાં રાખી દેશું, આદુ મરચા લસણની પેસ્ટ કરી લેશું, પાલકને પણ થોડો ક્રશ કરી લેશું અને કોથમીર, મેથી અને સુવાની ભાજીને પણ આપણે સાઈડમાં રાખી દેશું અને બાકીના બધા શાકભાજીને આપણે બાફવા મૂકીશું। હવે ગેસ ઓન કરી અને આપણે કુકર મૂકીશું અને તેમાં 2 લિટર જેટલું પાણી નાખીશું। અહીં મેં ટોટલ 2 કિલો જેટલું શાકભાજી લીધું છે તો તેની સામે 2 લિટર જેટલું પાણી એડ કરવાનું। તમે જેટલા કિલો શાકભાજી લીધું હોય એટલા લિટર પાણી નાખવાનું રહેશે। હવે આ પાણી ઉકળી જાય એટલે તેમાં બધા શાકભાજી નાખી દઈએ, તો તેમાં દૂધી, બટાકા, ફ્લાવર, રીંગણા, વાલોળ, ચોળાની સિંગું, વાલ, વટાણા, જીંજરા, કોબીજ, મગની છળી દાળ, તેને થોડું સરખું કરી દઈએ આ રીતે અને હવે તેમાં ડુંગળી નાખી દઈએ। હવે આ કુકરનું ઢાંકણ ઢાંકી અને કુકરમાં 1 સીટી થાય એટલે આપણે ગેસની ફ્લેમને લો કરી દેવાની છે અને ત્યારબાદ આપણે લો ફ્લેમ પર કુકરને 10 મિનિટ સુધી રહેવા દેશું। 10 મિનિટ થઈ ગઈ છે તો હવે ગેસને બંધ કરી દેશું અને કુકરમાં પ્રેશર ઓછું થાય ત્યાં સુધી તેને ઠંડુ થવા દેશું। કુકરનું પ્રેશર ઓછું થઈ ગયું છે તો કુકરને ખોલી અને તેમાં રહેલ શાકભાજીને આપણે જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણા બધા શાકભાજી ખૂબ જ સરસ બફાઈ ગયા છે। હવે આ શાકભાજીને આપણે થોડા ક્રશ કરી લેશું। અહીં તમે બ્લેન્ડરનો પણ યુઝ કરી શકો છો પરંતુ હું અહીં આ રીતના પાઉંભાજીના મેસરથી તેને થોડું ક્રશ કરી લઈશ આ રીતે। જો તમારે શાકભાજી થોડું આખું રાખવું હોય તો આ રીતે મેસરથી તેને મેશ કરવાનું। જો શાકભાજી એકદમ બફાઈ ગયા હશે તો આ રીતે મેસરથી પણ ખૂબ જ સરસ મેશ થઈ જશે અને આ રીતે મેસરથી મેશ કરવું ન હોય તો બ્લેન્ડરથી પણ ખૂબ જ ઝડપથી મેશ થઈ જાય છે। હવે અહીં તમને ઘૂંટો થોડો ઘટ લાગતો હોય તો તમે પાણી પણ નાખી શકો છો પરંતુ આપણો આ ઘૂંટો એકદમ પરફેક્ટ છે। તમે જોઈ શકો છો કે આટલો ઘટ ઘૂંટો રાખવાનો છે। અહીં તમને શાકભાજી થોડું આખું લાગતું હોય તો હજી તમે તેને વધારે મેશ કરી શકો છો
હવે આપણે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દેશું। ગેસની ફ્લેમને આપણે લો કરી દેશું। ઝીણું કાપેલ લીલું લસણ ઉમેરી દેશું। ઝીણી કાપેલ લીલી ડુંગળીને પણ ઉમેરી દેશું। હવે તેમાં બધી ભાજી પણ નાખી દઈએ। તો તેમાં થોડી સુવાની ભાજી નાખીશું। અહીં તમને સુવાની ભાજીનો ટેસ્ટ પસંદ ન હોય તો તેને સ્કીપ કરી દેવાની। ત્યારબાદ તેમાં મેથીની ભાજી નાખીશું। પાલકની ભાજી નાખીશું જેને મેં ક્રશ કરી લીધી છે। પાલકની ભાજી આ રીતે ક્રશ કરીને નાખવાથી ઘૂંટાનો કલર ખૂબ જ સરસ લીલો આવે છે। હવે તેમાં ઝીણી કાપેલ કોથમીર પણ નાખી દેશું અને બધાને સારી રીતે મિક્સ કરી લેશું। અહીં બધા લીલા મસાલાને એડ કર્યા બાદ ઘૂંટાને સારી રીતે ઉકાળવાનો છે। તો આપણે તેને હજુ 5 મિનિટ લો ફ્લેમ પર ઉકાળીશું। અહીં ઘૂંટામાં આપણે કોઈ જ સૂકા મસાલા નાખવાના નથી। તો હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું। અહીં તમે જોયું કે આ ઘૂંટો બનાવવામાં આપણે જરા પણ તેલનો ઉપયોગ નથી કર્યો કે તેમાં કોઈ જ પ્રકારના સૂકા મસાલા પણ નથી નાખ્યા, છતાં પણ આપણો આ ઘૂંટો ખૂબ જ યમી દેખાઈ રહ્યો છે। હવે આ ઘૂંટામાં થોડી ખટાશ માટે આપણે તેમાં એક લીંબુનો રસ ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું। તો આ રીતે બધા મસાલાને મિક્સ કરી લીધા બાદ આપણે આ ઘૂંટાને લો ફ્લેમ પર 5 મિનિટ ઉકાળવાનો છે। ઘૂંટાને ઉકળતા 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણો આ ઘૂંટો બનીને બિલકુલ તૈયાર છે। હવે આપણે તેને સર્વ કરીશું। બિલકુલ તેલ કે મસાલા વિના બનતો આ ઘૂંટો ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે। તેને તમે રોટલા, બ્રેડ, માખણ, લસણની ચટણી કે પછી ગોળની સાથે ખાઈ શકો છો। જે લોકો ડાયટિંગ કરતા હોય કે પછી તેમને હાઈ બીપી જેવી બીમારી હોય તેના માટે તો આ રેસીપી બેસ્ટ છે। તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરી ન હોય તો પ્લીઝ તેને સબસ્ક્રાઇબ કરજો। બાજુમાં રહેલ બેલ બટનને જરૂરથી પ્રેસ કરજો જેથી મેં મૂકેલ મારા નવા રેસીપી વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે। તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે।